भाव वधारा गरीब ने मध्यम वर्गे परिवारों ने कमर तोड़ी नाखी छे। दिन प्रतिदिन वधी रहेला भाव वधारा ने लईने आम आदमी नुं जीवव मुश्किल बनी गयुं छे। त्यारे गरीब परिवारों ने गुजरान चलावव मुश्किल बन्युं छे। शाकभाजी, फळो, फरसाण, तेल, घी जेवी जीवन जरूरियातनी बधी वस्तुओना भाव वधता जाय छे। त्यारे छेल्ला 8-10 દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થાય છે। પેટ્રોલે ફરી સેન્ચુરી પાર કરી નાખી છે ત્યારે ખાદ્ય ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે। ત્યારે મોંઘવારી ઓછી કરવા માટે કોંગ્રેસે સરકાર સામે રણશિંગો ફૂંક્યું છે। તેને લઈને આજ રોજ દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસે ગેસના બાટલો મૂકી, તેલના ખાલી ડબ્બા મૂકી અને મોંઘવારીની આરતી બનાવી તેની આગળ બેસી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરોધમાં નારેબાજી કરીને ભારે વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાએ મોંઘવારીની અરથી કાઢી રસ્તા વચ્ચે લાવી રોડ ઉપર બેસી કોંગ્રેસની મહિલાઓએ પણ સરકાર સામે વિરોધ નોંધાવી સરકાર વિરોધી નારા લગાવી મોંઘવારી ઓછી કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો। અને છેલ્લે દાહોદ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા। જો કે મહિલાઓની અટકાયત કરવામાં મહિલા પોલીસના હોવાના કારણે છેલ્લે સુધી કોંગ્રેસી મહિલાઓએ રોડ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો। કોંગ્રેસનો વિરોધ આજે દાહોદના નગરપાલિકા ચોક ખાતે 1.5 થી 2 કલાક સુધી ચાલ્યો હતો। આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આ સમગ્ર દેશમાં મોંઘવારીએ જ્યારે માજા મૂકી છે, ખાદ્ય ચીજો, ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાતર, બિયારણ, તમામ ચીજવસ્તુઓના ભાવ ખૂબ આસમાને પહોંચ્યા છે। સામાન્ય જનતાને જીવન જીવવું ખૂબ તકલીફભર્યું થઈ ગયું છે। વારંવાર ધરણા કર્યા કોંગ્રેસ સરકારે, કોંગ્રેસ પાર્ટીએ, લોકો રસ્તા પર ઉતર્યા તો પણ ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી। એટલે આજે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે ધરણા પર બેઠી છે કે ભાજપ સરકારે જે આ ભાવ વધારે એને ભાવ વધારાને કંટ્રોલ કરે અને સામાન્ય જનતાને યોગ્ય રીતે સારી રીતે જીવવાનો મોકો આપે એ માટે આજે અમે બધા ભેગા થઈ ધરણા કર્યા છે। આજે આખા દેશમાં કોંગ્રેસ તરફી જે આ મોંઘવારીની માજા મૂકી છે ભાજપની સરકારમાં, એને અમને બધા કોંગ્રેસીઓ વખોડી કાઢીએ છે। આજે તમે જોવા જાઓ તો સવારથી માંડી દૂધના ભાવ, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ અને આપણા સિંગતેલના ભાવ, કઠોળના ભાવ, શિક્ષણના ભાવ આ ભાજપની સરકારે માજા મૂકી છે। ત્યારે આજે અમે આખા દેશમાં કોંગ્રેસ તરફી રાહુલજીની અધ્યક્ષતામાં આજે અમે અહીંયા ધરણા કરવા બેઠા છે, ત્યારે આ ભાજપની સરકાર 27 વર્ષથી સરકારમાં બેઠી છે ત્યારે આટલી બધી મોંઘવારી લઈ આવી છે અને હમણાં ટૂંક સમયમાં જે 5 રાજ્યની ચૂંટણી થઈ અને તૈયારીમાં મોંઘવારીનું રણસિંગું ફૂંકી દીધું છે। નાગેશ્વર સેન, લાઈવ ગુજરાત ન્યૂઝ, દાહોદ।